ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે અને જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત અને 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે નવા સીમાંકન બાદ હવે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. હવે જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો હશે. જમ્મુ કાશ્મીરની 90 બેઠકો પર 3 તબક્કામાં ચૂંટણી યોજાશે. 18 સપ્ટેમ્બરના દિવસે પ્રથમ ચરણ, 29 સપ્ટેમ્બરે બીજા ચરણનું મતદાન, જ્યારે 1 ઓક્ટોબરના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જમ્મુ કાશ્મીરમાં 87,09,000 વોટર્સ આગામી સરકારનો નિર્ણય કરશે, જેમાં 3,70,000 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે, જેનું પરિણામ 4 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં નવા સીમાંકન બાદ 90 સીટ થઈ ગઈ છે, ત્યારે જમ્મુ ક્ષેત્રમાં સાંબા, કઠુઆ, રાજૌરી, કિસ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં 1-1 સીટ વધારવામાં આવી છે. તે જ સમયે કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં 1 બેઠકનો વધારો પણ કરવામાં આવ્યો છે. તો ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર સાથે હરિયાણા વિધાનસભાની પણ જાહેરાત કરી છે. ચૂંટણી માટે તેમાં 90 બેઠકોની તારીખોની જાહેરાત કરાઈ છે. હરિયાણાની તમામ 90 સીટો માટે જ 1 જ તબક્કામાં મતદાન થશે, ત્યારે તમામ 90 બેઠકો પર 1 ઓક્ટોબરે મતદાન થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. હરિયાણામાં કુલ 2,01,000 મતદારો આગામી સરકારનો ફેંસલો કરશે, ત્યારે હરિયાણામાં કુલ 95 લાખ મહિલા મતદારો છે અને 1,06,00,000 પુરુષ મતદારો છે, જ્યારે 10,121 મતદાર 100 વર્ષથી વધુ વયના છે, જ્યારે 4,52,000 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. હરિયાણામાં 1 જ તબક્કામાં 90 બેઠક પર મતદાન બાદ 4 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર સાથે હરિયાણાના પરિણામ પણ જાહેર થશે. તો જમ્મુ કાશ્મીર અને હરિયાણા માટેની તારીખોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે 2024ના અંતમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે બંને રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર કરતા રાજીવ કુમાર જોવા મળ્યા હતા, જેમણે પત્રકાર પરિષદ યોજીને તારીખોની જાહેરાત કરી છે. હરિયાણામાં 1 ઓક્ટોબરે 1 જ તબક્કામાં મતદાન યોજાશે, ત્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન યોજાશે તેવી વિગતો જાહેર કરવામાં આવી છે. ત્યારે 4 ઓક્ટોબર પરિણામનો દિવસ રહેશે. 4 ઓક્ટોબરે બંને જગ્યાએ, એટલે કે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પરિણામ જાહેર કરવામાં આવશે, ત્યારે 1 તબક્કામાં હરિયાણામાં અને 3 તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં મતદાન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી કમિશનર દ્વારા રાજીવ કુમાર દ્વારા પત્રકાર પરિષદ યોજીને જમ્મુ કાશ્મીરની ચૂંટણી માટે અને હરિયાણાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે આપણે જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં જે ચૂંટણી યોજાશે, ત્યારે 370 હટાવ્યા બાદ અને 10 વર્ષ બાદ વિધાનસભાની આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં 3 ચરણોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં 90 સીટો હવે આ જોવા મળી રહી છે, કારણ કે 9 સીમાંકન કરવામાં આવ્યા બાદ 90 બેઠકો ત્યાં બની રહી છે. જમ્મુ કાશ્મીરમાં જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો પર મતદાન યોજાશે, ત્યારે કુલ 90 બેઠકો પર હવે મતદાન યોજાવા જશે જમ્મુ કાશ્મીરમાં. ત્યારે 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે અને 21 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન જમ્મુ કાશ્મીરમાં યોજાશે અને 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન યોજવામાં આવશે. ત્યારે યુવા મતદારો, મહિલા મતદારો અને વયોવૃદ્ધ મતદારો પણ મતદાન કરશે. 4 ઓક્ટોબરના દિવસે પરિણામ આવશે, ત્યારે પરિણામમાં જમ્મુ કાશ્મીરનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ હરિયાણાનું પણ પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે, ત્યારે 1 જ દિવસે બંને રાજ્યોના પરિણામો જાહેર કરવામાં આવશે. તો તારીખોની જાહેરાત કરી છે તેની પર અમારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું ચર્ચામાં સ્વાગત છે. જગદીશભાઈ, જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીની તારીખોની જાહેરાત, શું લાગે છે આપને, કયા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે? કારણ કે જમ્મુ કાશ્મીર માટે પહેલો સવાલ જગદીશભાઈ, 370 હટાવ્યા બાદ પ્રથમ વખત અને 10 વર્ષ બાદ આ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, શું કહેશો ત્યાંના રાજકીય સમીકરણ પરિબળો? જુઓ, ભારતીય જનતા પાર્ટીએ વર્ષો જૂની સમસ્યા ગયા એના ટર્મમાં 370ની કલમ નાબૂદ કરી અને સમસ્યાનો અંત લાવ્યો. અત્યાર સુધી ભારત માતા, આપણો જે નકશો છે હિન્દુસ્તાનનો, એમાં મા ભારતીની મુગટની જે સ્થિતિ છે એ કાશ્મીરની સ્થિતિ હતી, પરંતુ એ મુગટ ક્યારે માતાજીની સર ઉપર શોભે એવો રાખ્યો હતો નહીં, કારણ કે નકશામાં એ આપણું હતું પણ વાસ્તવમાં એ આપણાથી આંગળીથી નખ વેગળા એ વેગળા એના જેવું કાશ્મીર હતું, કારણ કે 370ની કલમ જે હતી એનાથી એને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો મળતો હતો, એટલે મોટા ભાગે તો એ પોતાને એક અલગ રાષ્ટ્ર જ સમજતું. આ તો ખેર હજી વર્ષો પછી બધું નાબૂદ થતું ગયું, નતર જવાહરલાલ નહેરુના વખતમાં તો જમ્મુ અને કાશ્મીરના જે મુખ્યમંત્રી હતા ને વઝીરે આઝમ કહેતા હતા, એટલે કે વડાપ્રધાન, પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીરના એવું કહેવામાં આવતો હતો. અને ભારત ઉપરાંત ત્યાં પોતાનો જમ્મુ કાશ્મીરનો જે ધ્વજ છે એ ધ્વજ પણ ત્યાં લહેરાવવામાં આવતો હતો, કેવળ તિરંગો નહીં
તિરંગાનો ધ્વજ તો જાહેરમાં ક્યારેય કોઈ ઔપચારિક રીતે ફંક્શનમાં કરવામાં આવે એ જુદી વાત છે, બાકી કાશ્મીરનો ધ્વજ જ લહેરાવવામાં આવતો હતો. મહેબુબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લા આ બે પરિવારે વર્ષો સુધી કાશ્મીરમાં શાસન કર્યું અને એ બંનેનો એક જ એજન્ડા અને એક જ મત રહ્યો કે કાશ્મીર જે છે એ ભારતથી સ્વતંત્ર રહે, પાકિસ્તાનની સાથે પણ નહીં તો ભારત સાથે પણ. અમે અલગ, અમારી સંસ્કૃતિ અલગ, અમારું બંધારણ અલગ, અમારું બધી જ વસ્તુ અલગ, પરંતુ ભારતનો અભિન્ન અંગ હોવાને કારણે ભારત સરકારે ક્યારેય કાશ્મીરને સ્પેશિયલ આખું અલગ કરી આવે એવું તો ન રહેવા દીધું. આમ છતાં નકશામાં હતું, પણ અમિત શાહે એટલે કે ગયા વખતે ટર્મમાં નરેન્દ્ર મોદીનો 2.0 એ જે સરકાર હતી એમાં 370 ની કલમને હટાવી દેવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કાશ્મીર રાજ્યને ભારતના બીજા બધા રાજ્યોની જેમ આખું અખંડિત ભારતમાં ભેળવી દીધું. એ વાત થઈ ડિપ્લોમેટિક, એ રાજકીય. પણ હવે જે ચૂંટણી છે, કારણ કે છેલ્લે ચૂંટણી થઈ હતી 2014 માં, અત્યારે છે 2024, 10 વર્ષ પછી પ્રથમ વખત ચૂંટણી થાય છે. પણ સરકારે વ્યવસ્થા બુદ્ધિપૂર્વક બધી તો કરી જ છે. વ્યવસ્થા શું કરી, અગાઉના જમાનામાં જે ભારતીય આપણે કાશ્મીરમાં જે બેઠકની વ્યવસ્થા હતી એ એવી હતી કે એમાં કોઈ દિવસ ભારત કે ભારતને ચાહનારો કે ભારતનો પ્રેમી કે ભાજપનું કે હિન્દુત્વનું એવું કોઈ પણ મોજું લઈને આવે એને કાશ્મીરમાં ક્યારે સત્તા મળતી નહીં. શું કામ, જમ્મુ જે છે એ હિન્દુ બાહુલ્ય વિસ્તાર છે, કાશ્મીર ઘાટી મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે. તો પેલા શું થતું હતું કે જમ્મુમાં જે બેઠક હતી એ 20-22 જ બેઠક આપવામાં આવતા, ફક્ત 16 કે 17 કે 22 એવી રીતે. બિલકુલ, જ્યારે કે કાશ્મીર ઘાટીમાં 60-62 બેઠકો. હવે કાશ્મીર ઘાટી આખે આખે ભારત વિરોધી કયો તો ચાલે, અસંતુષ્ટ કયો તો ચાલે, પાકિસ્તાન પરસ્ત કયો તો ચાલે, ઇન્ડિવિજ્યુઅલ જીવવા ટેવાયેલું છે એમ કયો તો પણ ચાલે, ટૂંકમાં એને ભારત સાથે કઈ લેવા દેવા ન હોય એવું. એટલે સરકાર કોની બને, ઘાટીમાં જે સૌથી વધુ બેઠકો મેળવે. જેમ કે આપણે કેમ છે, ભારત આખામાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બેઠક મેળવે ઉત્તર પ્રદેશમાં, એની સરકાર એમ કે કેન્દ્રમાં મોટા ભાગે બને. એ જે સમીકરણ છે એ કાશ્મીરમાં કઈ રીતે હતું કે જે કાશ્મીર ઘાટીમાં સૌથી વધુ બેઠકો મેળવે એ સત્તા ઉપર જાય. તો ઘાટીમાં તો આપણે જાણીએ જગદીશભાઈ, નવું સીમાંકન છે એનો લાભ કઈ પાર્ટી મેળવી શકશે શું લાગે છે આપને? કારણ કે સીમાંકનનો જનરલી ભારતીય જનતા પાર્ટી ફાયદો ઉઠાવતી હોય છે, તો આપને પણ આ સીમાંકન પરથી લાગે છે? બિલકુલ, અત્યારે એ જ હું આપને કહેવા જઈ રહ્યો હતો કે નવા સીમાંકન મુજબ જમ્મુ કાશ્મીરની બેઠક જે 16-22 ની વચ્ચે હતી હવે 43 થઈ ગઈ, 43-40-3, અને કાશ્મીર ઘાટી જે 60-62 બેઠકો ત્યાં હતી એ થઈ ગઈ 47-47, 40-7. એટલે હવે 50-50 જેવું થઈ ગયું છે. પહેલી વાત તો એ, નંબર વન. નંબર ટુ, લદ્દાખને પણ અલગ કર્યું. લદ્દાખમાં વિધાનસભા નથી, પરંતુ એની પણ કોઈ પણ ભોગે ચૂંટણીમાં અસર ન પડે એટલે સરકારે શું કર્યું, લદ્દાખ વિભાગે જુદો કરી નાખ્યો. એટલે કાશ્મીર અને જમ્મુ આ બે વિસ્તાર આમ તમે જુઓ તો રહ્યા, અને બે માં પણ 50-50 જેવી બેઠક વ્યવસ્થા સરકારે કરી નાખી. અને બીજું, પીઓકે ભારતનો દાવો છે ને છે કે આપણું છે, એટલે પીઓકે નું જે છે એની પણ 22 બેઠક જે છે 27 બેઠક એ રિઝર્વ રાખવામાં આવી, એટલે એની જગ્યા ખાલી હોય. જ્યાં ચૂંટણી પીઓકે માં નથી થવાની, પણ આપણે 27 બેઠક પીઓકે ની છે એ રિઝર્વ રાખી છે. તો કાશ્મીર વિધાનસભામાં હવે તો નવા સીમાંકન પછી જમ્મુ વિસ્તાર જે છે જેની 43 બેઠકો છે ત્યાં ભારતીય પાર્ટીનું વધારે પડતી ઉપજણ છે. ગયા વખતે ત્યાં બેઠકો ઓછી હતી, 37 હતી, પણ 37 માંથી પણ 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી. એટલે ઉજળું ચિત્ર ચોક્કસ છે. આ વખતે જો હવે ભારત સરકારે જે જે પગલા ભર્યા છે એ પછી શાંતિ ને સહેલું ઈચ્છતી હોય ને ભારત સાથે એની એટેચમેન્ટ વધી જાય તો આપણે કાયમીની સમસ્યા હલ થાય એમ છે. અને કાશ્મીર જે છે એ ભારતનો અભિન્ન અંગ છે, છાતી ઠોકીને કહી શકાય એવું છે. પણ જગદીશભાઈ, 370 હટાવ્યા બાદ પ્રથમ વખત આ વિધાનસભાની ચૂંટણી આપણે જોવા જઈ રહ્યા છે, તો 370 નો મુદ્દો ફરી કેટલો સક્રિય રહેશે અને આપના મતે
જે 370 આ ટેરરિસ્ટ એટેક જે થાય છે તે મુદ્દા અને સાથે સાથે ચૂંટણી મુદ્દા કયા પ્રભાવિત રહેશે એક સવાલ, અને બીજો સવાલ પણ પૂછી લઉં, આપને શું લાગે છે કે નવા સીમાંકન નવા સમીકરણો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કે જે અન્ય પાર્ટી પીડીપી કે ઓમર અબ્દુલ્લાની પાર્ટી છે એ લોકો લડવાના છે, એક એક પાર્ટી શાસન કરશે કે પછી ગઠબંધનવાળી સરકાર આપ જોઈ રહ્યા છો ભવિષ્યમાં? જુઓ, ગઠબંધન તો કરવું પડશે, કારણ કે મોટા ભાગે એવું બની શકે, હા, કારણ કે જો અને તો છે, ભાવિના ગર્ભમાં શું છે આપણે બહુ છાતી ઠોકી ન કહી શકીએ, કારણ કે હજી મોટા ભાગનો જે કાશ્મીર ઘાટીનો વિસ્તાર જે છે એ હજી પણ આપણી સાથે મન હૃદય થી કે મન વચન કર્મ થી આપણી સાથે હજી ગોઠવાયેલો નથી. પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એને જે સ્લીપર સેલ આપણે જેને કહીએ છીએ, સૈન્ય જેને સ્લીપર સેલ કહે છે, ટૂંકમાં એને આશરો આપનારા, એ પણ હજી સરહદી વિસ્તારથી માંડીને કાશ્મીર ઘાટીમાં વધુ છે. એટલે ભારતીય, હા, એટલે સવાલ શું છે કે જમ્મુ વિસ્તારમાં ભાજપ કે કોઈ બેઠકો મેળવે પછી શું કરશે? કાશ્મીરમાં ત્યાંના અત્યારના જે રાજ્યપાલ છે એને પણ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી છે, કેટલાક નાના નાના પક્ષો ઉભા કર્યા છે, અને સંભવ છે જેમ અત્યારે કેન્દ્રમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશકુમારની પાર્ટીના કાખની ઘોડે અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે એવી કદાચ સંભવ બને. ચોક્કસ જગદીશભાઈ, પણ સાથે સાથે હરિયાણાની પણ તારીખ જાહેર કરી છે, આપને સવાલ પૂછવાનું મન થાય છે કે સત્તા પરિવર્તન કે પુનરાવર્તન, શું લાગે છે હરિયાણામાં? જુઓ, હરિયાણામાં કદાચિત ઊંધા ચત્તું ગમે તે થઈ શકે, કારણ કે હરિયાણા જે છે એ કિસાનોના આંદોલનનું હોટસ્પોટ રહ્યું છે. અત્યારે પણ જે હરિયાણાની બોર્ડર ઉપર, દિલ્હીની બોર્ડર ઉપર જે ખડકાયેલું, હમણાં બે ચાર દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે છે કે હાઈવે આખો ખાલી કરો, કારણ કે હાઈવે જે છે એ વાહનો પાર્ક કરવા માટે નથી. ખેડૂતોએ ત્યાં વર્ષોથી, એટલે ક્યાંથી આંદોલન, 1.5 વર્ષ કે 3 વર્ષથી હાલે છે, હવે તો ત્યાં કેટલાક બાંધકામે કરી નાખ્યા છે જેના રિપોર્ટ આપણે બધાએ જાણ્યા છે. તો હરિયાણામાં શાસક એટલે કે ભાજપ વિરોધી એ તો અત્યારે સ્થિતિ છે જ. હવે એમાં જે વાત હતી કે ભાઈ કિસાનોની આવક જે છે બમણી કરી આવશે, પછી કિસાનોને જે ટેકાના ભાવ છે MSP એની પણ વાત કરવામાં આવી છે, પણ હજી સંતુષ્ટ નથી, ત્યાંના કિસાનો સંતુષ્ટ નથી. એટલે ત્યાં આ બધા સ્થાનિક પ્રશ્નોને કઈ રીતે સરકાર હેન્ડલ કરે છે એના ઉપર આધાર બને છે, પણ બહુ ઉજળું ચિત્ર માની શકાય નહીં. ઓકે, બિલકુલ જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, જમ્મુ કાશ્મીર અને હરિયાણા માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કા અને હરિયાણામાં 1 તબક્કામાં મતદાન થવાનું છે, અને 4 તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે કોની સરકાર ક્યાં આવે છે.